सर्वोच्च અદાલતે હાલ સમલિંગી વ્યક્તિઓના લગ્નને કાયદેસર બનાવવા માટેની તૈયારીઓ દર્શાવી છે, જેના વિરોધમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા આજરોજ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તથા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું। તેમનું કહેવું છે કે આ કાયદાથી સમાજમાં વિપરીત અસર પડશે। આ તકે બ્રહ્મદેવ સમાજના આગેવાનો તથા ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર ભાવના જોશીપુરા, એડવોકેટ, પ્રથમ મહિલા મેયર, प्रमुख अखिल इंद महिला परिषद राजकोट। समलैंगिक लग्न जीवन ने मान्यता आज मुद्दों एक चर्चा ने हेरणे छे। समाज ना जन जन बच्चा सुधी अने दरेक वर्ग सुधी आनी एक जेने कहेवाय ने क्रांतिमय विचारधारा चाली रही छे के आवुं थशे तो आनी कोई मान्यता प्राप्त थशे। एनी समाज जीवन पर असर एक बाबत छे अने कायदामां ए आवी शके के केम ए बीजी बाबत छे अने कायदामां आव्या पछी जे लग्न जीवन संदर्भेना कायदाओ छे लगभग मारी धारणा मुजब 160 थी वधारे कायदाओ छे। हिंदू लग्न धारो होई शके, हिंदू लॉ होई शके, दरेक प्रकारना मेरेज एक्ट, મોમેડન લો, પારસી મેરેજ એક્ટ, ક્રિશ્ચન એક્ટ, ક્રિમિનલ પ્રોસિજર કોડની 125 જોગવાઈ, બધામાં શું લખ્યું છે પતિ અને પત્ની અને એની વ્યાખ્યા કરવામાં આવી છે સાહેબ। તો લગ્ન પછી લગ્નેતર સંબંધ આ બધી ઘણું બધું છે। આપણે જ્યારે ઝાંકીને જોઈને ત્યારે અનેક બાબતો છે, તો આવું કંઈ આવશે તો કાયદામાં એની શું અસર થશે બીજા કાયદા ઉપર, જ્યાં અત્યારે રક્ષાયેલી સ્ત્રીઓ છે, પીડિત, શોષિત, વ્યથિત, જે એક આખો વર્ગ છે સાહેબ। તમે વાંચો એટલે દર મિનિટે કેટલી સ્ત્રીઓના પ્રશ્નો થાય છે, તો એની જે વાંચે છે એના ઉપર તો કદાચ અસર નહીં પડે ને। આ નવો કાયદો કઈ રીતે લાવવાના છે, તો આ કાયદાના સામે એક ઉગ્ર વિરોધ કે કાયદો તો આવશે જ નહીં એમ, કારણ કે ઇટ ઇઝ અપ ટુ સંસદ અને અમારો અવાજ એ સંસદમાં વ્યક્ત કરવા માટે જ આજે અમે અહીંયા માનનીય કલેક્ટરશ્રીને, વિવિધ સામાજિક સંસ્થાઓ, વિવિધ અગ્રણીઓ, ડૉક્ટરો, વકીલો, સમાજ જીવનના જાગતા પ્રહરીઓ અહીંયા આવ્યા છે। એ તો બહુ ગંભીર બાબત છે, કંઈ 2 કે 3 મિનિટમાં એ વાત કહી શકાય એમ નથી, પરંતુ અમે છેલ્લા 10-15 દિવસથી જ્યારથી સર્વોચ્ચ અદાલત સમક્ષ આ ઇસ્યુ આવ્યો છે, તો અમે 26/4 જ્યારે આખા બધા મહિલાઓ પણ ભેગા થયા હતા, ધારાશાસ્ત્રીઓ, અને આમ તો અમે જમવા ભેગા થયા હતા, પરંતુ સાથે સાથે આ મુદ્દો મેં જ ઉઠાવ્યો કે સમલૈંગિક જીવન વિશે આપણે એની માન્યતા આપી કે કેમ આપણે ચર્ચા સભાઓ કરીએ। 3 દિવસ પહેલાં અમે બધા સામાજિક અગ્રણીઓ સાથે મળ્યા અને એક ખૂબ ચર્ચા કરી કે આવું થાય તો શું થાય। એક સૂર એવો હતો કે સમાજ જીવન ઉપર ગંભીર અસર થાય અને અન્ય કાયદાઓ છે એની બહુ ગૂંચ ઊભી થશે, તો એમાં કેટલા સુધારાઓ કેવી રીતે કરશે, તો આઈ થિંક એ ઇટ ઇઝ અપ ટુ યુ નો અવર પાર્લિયામેન્ટ અને એની જે ચર્ચાઓ, એની વિસદ છણાવટો, એના આધારે આ બધું આગળ વધવું જોઈએ।